ડીસા શહેરમાં આવેલા અમૃતનગર વિસ્તારમાં પણ શ્વાનો માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. અમૃતનગરની મહિલાઓ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પહેલાં શ્વાનો માટે લાડુ બનાવવામાં આવે છે અને દર વર્ષથી ચાલતી આવતી આ પરંપરા કોરોના કાળમાં પણ યથાવત જોવા મળી રહી છે. કોરોનાના લીધે આપવામાં આવેલા લોકડાઉનને પગલે ધંધા રોજગારને માઠી અસર પડી છે અને લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમૃતનગરના લોકોએ આવી આર્થિક તંગીમાં શ્વાનો માટે ચિંતા કરી છે અને આ વિસ્તારની મહિલાઓએ પોતાની સોસાયટી જાતે જ ઠંડીમાં શ્વાનોને પોષણ મળી રહે તે માટે પોષણયુક્ત લાડુ બનાવી રહી છે. ઘઉં, ઘી, ગોળ અને તેલની મદદથી આ લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને આ વિસ્તારની મહિલાઓ સાથે નાના બાળકો પણ આ સુંદર કામગીરીમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી અમે લાડુ કૂતરા માટે બનાવીએ છીએ. સબ મેડલાના આખા ભેળા બૈરા ભેળા થઈ દરેક વર્ષે બનાવી 10 વર્ષ થયા છે અને આ ફેરે પણ 15 કિલોના લાડુ બનાવ્યા છે. ઉત્તર ગુજરાતમાં એક માન્યતા સદીઓથી ચાલી આવી રહી છે કે ઉત્તરાયણ પહેલાં શ્વાનોને લાડુ ખવડાવવા. આ માન્યતાને પગલે ઉત્તરાયણ પહેલાં પોળોની મહિલાઓ જાતે શ્વાનો માટે પોષણયુક્ત લાડુ બનાવવાની શરૂઆત કરી દેતી હોય છે. ત્યારે આજે ડીસાના બજરંગનગર વિસ્તારમાં પણ મહિલાઓએ દર વર્ષની જેમ શ્વાનો માટે લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. દાવતની થઈ રહેલી આ તૈયારી લોકોના જમણવાર કે ભોજન સમારંભ માટેની નથી, પરંતુ શ્વાનોની દાવત તૈયાર કરવામાં આવી રહી છે. શિયાળાની ઋતુમાં જે રીતે લોકો પોષણયુક્ત ખોરાક આરોગતા હોય છે તેવી જ રીતે શ્વાનો માટે પણ ડીસામાં મહિલાઓ દર વર્ષે પોષણયુક્ત આહાર આપતી હોય છે. ઉત્તર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ પહેલાં શ્વાનોને લાડુ ખવડાવવાની માન્યતા પ્રચલિત છે અને ઉત્તરાયણ પહેલાં શ્વાનો માટે લાડુ બનાવવામાં આવે છે અને તે લાડુ શ્વાનોને ખવડાવવામાં આવે છે. અત્યારે ડીસાના બજરંગનગર વિસ્તારની મહિલાઓ ઘઉં, ઘી, તેલ અને ગોળમાંથી લાડુ બનાવી રહી છે અને આ લાડુ આગામી ઉત્તરાયણ સુધી શ્વાનોને જમાડશે. દર વર્ષે 50 મણ લાડુ આ મહિલાઓ બનાવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લીધે આ મહિલાઓએ શ્વાનો માટે 160 કિલો જ લાડુ બનાવ્યા છે અને આ લાડુ તેમના વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં શ્વાનોને ખવડાવવામાં આવશે. બજરંગનગરની અંદર અમારા એટલા છેલ્લા 5 વર્ષથી જે લાડુ બનાવી રહ્યા છે કૂતરાઓ માટે બનાવી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારની જે બીજી સોસાયટીઓ છે એ લોકો પણ બનાવે છે. અમારી 25 બહેનોનું મહિલા મંડળ છે અને અત્યારે અમે 8 મણના લાડુ બનાવ્યા છે. તે આજુબાજુ ખેતરોમાં કે જ્યાં બેન ભૂખ્યા કૂતરાઓ બેઠા હશે ત્યાં ગાય ઢોર બધાને અમે આપીશું ને. આવું દાન દર વર્ષે કરતા છીએ તો જેને પણ યોગ્ય લાગે એ પણ બધા કરે. હાથ પરથી બનાવો છો અમે બધે એમ કે એમ તો બનાવતા પણ આ વખતે બધી મહિલાઓ ભેળી થઈ અમે બનાવ્યા એમ લાડુ. એમ કે આમ બધી મહામારી હતી કોરોનાની એટલે થોડા વધારે બનાવ્યા, 7-8 મણના બનાવ્યા અમે. બધી સોસાયટીઓવાળાએ બીજા ભાગ લે છે, બીજી સોસાયટીઓમાં પણ બીજી મેં પકવાડા લાડુ બધા ભેગા થઈને અમે બનાવવા છો. બધા મહામારી આ કોરોનાની હતી થોડા વધે અમે બહેનો બધી ભેળી થઈને અમે બનાવ્યા.